ओम जय जय नमोस्तु नमोस्तु नमो अरिहंताणं नमो सुताणं नमो आयरियाणं नमो अज्ञायाणं नमो लोये संसाहणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं शैव ओंकाराय नमो नमः। नियम सारही परमागम्मा कुनकुन आचार्य देव द्वारा रचित अपने आवा 11मी अने 12मी गाथा ऊपर કેટલું સરસ આજે ગુરુદેવજીએ કીધું કે જીવની જ બે પ્રકારની અવસ્થા થાય છે, સંસાર અવસ્થા અને મોક્ષરૂપ અવસ્થા। એ બંને અવસ્થા છે, દ્રવ્ય સ્વભાવમાં જોઈએ તો કઈ થયું જ નથી, ના એમાં બંધ છે ના એમાં મોક્ષ છે, કારણ કે એ તો અનાદિકાળથી જેવો છે ને ધીરજાંતી એવો જ છે। હવે 11મી અને 12મી ગાથામાં બહુ સરસ વાત આવશે, ઉપયોગની જ વાત આગળ ચાલશે। હવે જો 11મી ગાથા ને 12મી ગાથાનો પહેલા તો આપણે પાઠ કરીએ, શું કહે છે જો ગુરુદેવજી પછી સંસારની પરિભાષા કીધી ને, શું કીધી સંસારની પરિભાષા, તો કે સ્ત્રી ઘર કુટુંબ પરિવાર એનું નામ સંસાર નથી, તો કે સ્વભાવથી ખસવું અને રાગાદી ભાવમાં આવવું એનું નામ સંસાર, રાગ કરવો આત્માનો સ્વભાવ નથી, પણ ધ્યાન કરવું એ શું છે, તો કે મારો સ્વીકાર સ્વભાવ છે, કારણ કે રાગ તો નીકળી જવાના પરિણામ છે અને જ્ઞાન કેવા છે, જ્ઞાન કાયમ રહેવાવાળા પરિણામ છે, જાણવું 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 કીધું ને, ઉપયોગો લક્ષણ, ઉપયોગ એ મારો શું છે સ્વભાવ છે, આત્મા આત્મા દ્રવ્યો, જ્ઞાન એનું ગુણ અને ઉપયોગ એની પર્યાય, જાણવા દેખવાની જે પર્યાય થાય છે ને તેને ઉપયોગ કહેવાય છે। શું કીધું, જાણવા દેખવાની પર્યાય ને ઉપયોગ કહેવાય છે। જો આપણે 11મી ને 12મી ગાથાનો પહેલા પાઠ કરીએ, શું કહે છે, અસહાય ઇન્દ્રિવિહીન કેવળ તે સ્વાભાવિક જ્ઞાન છે, સુજ્ઞાન ને અજ્ઞાન એમ વિભાવ જ્ઞાન વિવિધ છે। 12મી ગાથા, મતિ શુત અવધી મન પર્યય ભેદ છે સુજ્ઞાન ના, કુમતિ કુ અવધી કુ શ્રુત એ ત્રણ ભેદ છે અજ્ઞાન ના। 11મી ગાથામાં કેવળ જ્ઞાનની વાત કરી, પહેલા કોની વાત કરી, કેવળ જ્ઞાન, આમાં બે વાત આવશે, કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કઈ બે વાત આવશે, કઈ બે વાત આવશે મંજુભાઈ, કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ। 11મી ગાથામાં જે વાત કરી એ કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગની વાત છે, કેવળ જ્ઞાન, આજે કેટલું ગુરુદેવે કીધું કે કેવળ જ્ઞાનની તાકાત કેરી, એક સમયમાં લોકા લોકને કોળિયો કરી દે એવા એવી સામર્થ્ય બધા પાસે છે, અને શક્તિની શું થઈ ગઈ પર્યાયમાં વ્યક્તિ થઈ ગઈ, જે ગુરુદેવ છે ને પ્રાપ્તની પ્રાપ્તિ થાય, હા કીધું ને કુવામાં હોય તો હવેડામાં આવે, બરાબર ને, અને શક્તિ જતી તો વ્યક્તિ કેવી રીતે થાય, એમ આપણા બધા પાસે શું છે, તો કે કેવળ જ્ઞાન લેવાની શક્તિ છે, શક્તિ છે, બરાબર ને। હવે કેવળ જ્ઞાનના પહેલા તો વિશેષણ કે છે, એ કેવળ જ્ઞાન કેવું, તો કેવળ જ્ઞાન માટે ત્રણ વિશેષણ કીધા, અસહાય છે, ઇન્દ્રિયથી રહિત છે અને સ્વાભાવિક છે। પુષ્પાંતિ તીન વિશેષણ બોલો ગે, અસહાય ઇન્દ્રિયોથી રહિત અને કેવું છે સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક જ્ઞાન, અસહાય અને ઇન્દ્રિયોથી રહિત, સહેજ જ્ઞાન, સહેજ સ્વભાવ જ્ઞાન, ફિર છે કયું, ઇન્દ્રિયોથી રહિત, બરાબર, એને કોઈ ઇન્દ્રિયોની જરૂરત નથી, સમજાય ને,
જેવો સ્વભાવ છે ને એવું પર્યાયમાં વ્યક્ત થઈ ગયું. એને એટલે મેં સ્વાભાવિક કીધું. ઇન્દ્રિયોની સહાયતાની જરૂર નથી એટલે અસહાય કીધું. અને તેવું કીધું અસહાય ઇન્દ્રિયથી રહિત છે, કેવળ તે સ્વાભાવિક જ્ઞાન છે. ત્રણ વિશેષણ કીધા, ત્રણ, અસહાય ઇન્દ્રિયોથી રહિત અને કેવું છે સ્વાભાવિક જ્ઞાન. ખરેખર તો અહીંયા બધું આ જ અગિયારમી ગાથામાં કીધું એ તો અહીંયા સમજાયું કેવળ જ્ઞાનની પર્યાય, એની તાકાત, એનું સ્વરૂપ. પણ ખરેખર તો આચાર્ય દેવને આપણા બધા પાસે જે શક્તિ છે ને જ્ઞાન શક્તિ, એ જ્ઞાન શક્તિ સમજાવી છે. કારણ કે કેવળ જ્ઞાનના લક્ષથી પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. જ્ઞાન સ્વભાવના આશ્રયથી મને પર્યાયમાં શું થશે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે મહિમા કોની છે? કારણની. કારણ કે કારણ જ ન હોત તો કાર્યની પ્રાપ્તિ કેવી રીતે થાય? ખ્યાલ આવે છે ને? એટલે કોઈ પણ વિશેષ ઉપર ભેદ ના કરો. આચાર્ય દેવને તો સમજાવું છે, વિશેષ ઉપર જ્યાં સુધી ભેદ લક્ષ જશે, ભેદ ઉપર લક્ષ જશે ત્યાં સુધી મને મારા પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. એટલે વિશેષ પર લક્ષ ના કરો, સામાન્ય ઉપર લક્ષ કરો તો વિશેષ પ્રાપ્ત થયા વગર રહેશે નહીં. સામાન્ય છે ને, હર સમય મોજુદ છે, હર સમય. મારો જ્ઞાન સ્વભાવ જે બધા પાસે છે એની માટે ત્રણ વસ્તુ કહું છું. એક તો જે બધા પાસે જ્ઞાન છે ને, જાણવું સ્વાભાવિક જ્ઞાન, એ જ્ઞેયોથી નથી થતું. થાય છે બોલો, જ્ઞેયથી થાય છે? એને કોઈ જ્ઞેયની અપેક્ષા છે? જ્ઞાનથી થાય છે. ખ્યાલ આવે ને? એ જ્ઞેયથી નથી થતું. પછી જે જ્ઞાન થાય છે એ જાણનાર માંથી થાય છે. આજે ગુરુદેવે કીધું કે જાણનાર જ ના હોત તો જ્ઞાન કેવી રીતે થાય? જાણનાર માંથી શું થાય છે? જ્ઞાન થાય છે. જાયક માંથી જ્ઞાન નીકળે છે. અને ત્રીજી વિશેષતા આપણા બધાના જ્ઞાન સ્વભાવની, કે એ જ્ઞાન સ્વભાવમાં અપૂર્ણતા નથી, એ જ્ઞાન સ્વભાવમાં અશુદ્ધતા નથી, અને એ જ્ઞાન સ્વભાવમાં કોઈ આવરણ નથી. હાલ આવે છે? એને અદભુત બોલો. ફરી મારા જ્ઞાન સ્વભાવ, મારો બધાનો જ્ઞાન સ્વભાવ કેવો? હમણાં ભલે કેવળિયા નથી, ચિંતા નહીં કરો. ફરી એને હમણાં કેવળિયા નથી, એની ચિંતા નહીં કરો. પણ મારી પાસે કેવળ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ મોજું છે. એને ખુશ થઈ જાઓ, પૂર્ણ શક્તિ છે, પ્રસન્ન થાઓ. કારણ કે જ્ઞાન સ્વભાવ જે બધા પાસે જે છે એની ત્રણ વિશેષતા કહી દીધી. ત્રણ વિશેષતા મમ્મી સુકીદા, પહેલી વિશેષતા અપૂર્ણતા નથી, અશુદ્ધતા નથી, આવરણ નથી. એ જ્ઞાન હર સમય નીકળે છે ક્યાંથી? ફ્લો ક્યાંથી નીકળે છે? જાણનારમાં. અને ત્રીજું, એ જ્ઞાનને કોઈ જ્ઞેયની પરાધીનતા નથી. ખ્યાલ આવ્યો ને? કોઈ એ જ્ઞાનને કોની પરાધીનતા નથી? કોઈ જ્ઞેયની પરાધીનતા. એવું મારું સ્વાધીન જ્ઞાન છે. અને સ્વાધીન જ્ઞાનનું લક્ષ્ય થતા એ પર્યાયમાં શું થઈ જાય છે? તો કે આવી દશા પરમાત્મા કેવળ જ્ઞાનની અરંત સિદ્ધતા પ્રગટ થયા વગર રહેશે. ખ્યાલ આવે છે ને? એટલું આપણને ગુટાવે છે ગુરુદેવ. એટલું કીધું, વિતરાગતાના વિરહ બોલાવી દીધા. મુનિઓએ એવું ગજબનું કામ કરી લીધું આ કાળમાં કે આપણે ભગવાન ના શું ભૂલાવી દીધા? વિરહ ભૂલાવી. ગુરુદેવ કે ને, હા તો પાડ, તો કે હાલત બદલાય છે. સંસ્કાર નાખતા જે છે ને જ્ઞાન સ્વભાવના, એ નિયમથી શું થશે? એનું ભવિષ્યમાં ફળ આવશે, આવશે ને આવશે, આવશે આવશે. હા, ખ્યાલ આવે છે ને? સૌ જીવ પરમાત્મા છે. ખ્યાલ આવે છે? એવા ગુરુજીના એક એક મંત્ર, પામરતાને યાદ કરીશ તો પામરપણું ક્યારે મટશે નહીં, અને પ્રભુ પરમાત્માપણાને યાદ કરીશ તો પામરપણું જયા વગર ઉપાડ લે આશે સ્વભાવનો. એકવાર લે, અહીંયા કહે છે ને, એકવાર અમારી માન કે છે ને, દશા બદલા, દિશા બદલાતા દશા બદલાઈ જશે. એટલું કે હવે નથી કરવા એ નરકના, નિગોદના, ઈયળના કોઈ એવી પર્યાયમાં હવે ના શેખાઈ જાઓ.
આ દુર્લભ અવસર આ મનુષ્ય બહુ મળવો કેટલો દુર્લભ. ક્યાં પડ્યો છું અને ક્યાં આપણને આમ દુર્દૈવ આમ ખ્યાલ આવે ને, ત્યાંથી આમ બહાર કાઢી નાખે છે કે તારો સ્વભાવ તો રશિયાનથી એવો ને એવો. કીધું કીધું જો આપણે ટીકા પર આવો, કારણ કે બારમી ગાથામાં તો બધા ભેદ સમજાવ્યા. પહેલી લીટીમાં ચાર સુજ્ઞાન ના ભેદ સમજાવ્યા, ચાર સુજ્ઞાન ના ભેદ સમજાવ્યા બરાબર હે, કયા કયા? મતિ, શ્રુત, અવધિ અને મન. અને બારમી ગાથાની બીજી લીટીમાં ત્રણ મિથ્યા જ્ઞાન ના ભેદ સમજાવ્યા, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ બરાબર. અગિયારમી ગાથામાં કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું, એટલે કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ સમજાવ્યો બરાબર. બારમી ગાથામાં વિભાવ જ્ઞાન સમજાવ્યું, વિભાવ જ્ઞાન. પણ વિભાવના પણ બે ભેદ પાડ્યા, મિથ્યા અને સમ્યક. મિથ્યામાં ત્રણ ગયા અને સમ્યકમાં ચાર ગયા બરાબર. અને આ બધાથી રહિત, આ બધાથી જુદા, આ બધાથી ભિન્ન કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ. એટલે આપણે ટોટલ ગયેલા તો તમને યાદ છે, ચાર સમ્યક જ્ઞાનના, ત્રણ મિથ્યા જ્ઞાનના બરાબર, કેટલા થયા? સાત. પછી એક કેવળ જ્ઞાન, આઠ. અને એક કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, સજ જ્ઞાન. એટલે ટોટલ કેટલા ભેદ થઈ ગયા? નવ ભેદ થયા કે નહીં બરાબર? નવ ભેદ થયા બરાબર અંકલ, નવ ભેદ થયા ને, ખ્યાલ આવ્યો ને? જો શું કીધું અહીંયા, અંદરમાં ભાવના આપણી સારી થતી જાય ને, અંદરમાં પરિણામ ખ્યાલ આવે ને, તો બારમાં કર્મમાં ઉથલ પાથલ થવા માંડે. સમજાય છે? એટલે કહીએ ને, કારણ કે કર્મ અને પરિણામ વચ્ચે શું છે? નિમિત નૈમિત સંબંધ. બધું સંક્રમણ થઈ જાય, ઉત્કર્ષણ થઈ જાય, અપકર્ષણ થઈ જાય. પાપ કર્મ નું શું થઈ જાય? પુણ્ય કર્મ ના સંક્રમણ થઈ જાય. સમજાય છે? પાપ કર્મ બહુ મોટો ઉદય આવવાનો હોય ને, એની બદલે શું થઈ જાય? થોડો ઉદય આવીને ખરી જાય. એટલે કારણ કે એવું નિમિત્ત નૈમિત સંબંધ, પરિણામ અને કર્મ વચ્ચે જે પણ થાય છે એની યોગ્યતાથી થાય છે, પરિણામ થાય છે એની યોગ્યતાથી થાય છે. અને પરિણામ અને કર્મ વચ્ચે ઘનિષ્ઠ નિમિત્ત નૈમિત સંબંધ, ઘનિષ્ઠ નિમિત્ત. હવે જો અહીંયા શું કહીશું આપણે, ટીકા વાંચીએ. જે ઉપાધિ વિનાના સ્વરૂપ વાળું હોવાથી કેવળ છે, કેવળ ની પરિભાષા કરી પદ્મમલ ધારી આચાર્ય. જે ઉપાધિ વિનાનું છે, કોઈ પણ ઉપાધિ નથી, કર્મ ની ઉપાધિ નથી બરાબર ને, એટલે કેવું છે? નિરપેક્ષ છે. એટલે કેવું છે? કેવળ છે. બહુ સરસ. બીજું કેવળ જ્ઞાન. હવે કે આ ત્રિકાળી ની વાત નથી. જો કેવું કહી દીધું અહીંયા, શું કહી દીધું? જે અગિયારમી ગાથામાં કીધું એ હમણાં ત્રિકાળી ની વાત નથી કરતા. હમણાં જે વાત કરીએ છીએ કોની વાત કરીએ છીએ? પર્યાય ની વાત કરીએ છીએ. અહીંયા કહે છે સકળ વિમળ પર્યાય જે પ્રગટ થઈ. સકળ અને વિમળ, સકળ એટલે કે બધાને જાણે, અને વિમળ એટલે જે મળ વગરનું છે, જે અશુદ્ધતા વગર છે. આજે કીધું ને ગુરુદેવે કે એ લોક છે ને, લોકા લોકને જાણે, અને જે લોક છે એ અલોકા કાશની વચ્ચે કેવું છે? બિંદુ સમાન છે. બિંદુ સમાન અલોકાકાશ કેવું છે? અનંત 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 છે, કે જેનો કોઈ અંત નથી, અંત નથી, અંત વિનાનું છે. અને એની વચ્ચોવચ, એની વચ્ચોવચ મધ્યમાં લોકાકાશ કેવું છે? ધીરજાન બિંદુ સમાન. હવે યા કે છે આવો એક લોકાકાશ નહીં, આવા અનંત લોકાકાશ હોય તો પણ એ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય જ્ઞાન મળે. આ લાગે છે એવી તો મારામાં શક્તિ છે. તે છે આ ભગવત શાસ્ત્ર છે, સમય સાર, નિયમ સાર. અહીંયા એક કીધું કે આ કેવળ જ્ઞાન છે, સકળ વિમળ છે. બીજું કીધું ઉપાધિ રહિત છે. કેવું છે? જેને ઉપાધિ નથી માટે સ્વભાવ જ્ઞાન છે. સ્વરૂપ વાળું હોવાથી કેવળ છે. આવરણ વિનાના સ્વરૂપ વાળું એકલો શુદ્ધ નિર્ભળ છે. આવરણ વિનાનું સ્વરૂપ વાળું હોવાથી ક્રમ રહિત છે. જો આવરણની પરિભાષા શું કહી? આવરણ એટલે ક્રમ વગર જાણે. ક્રમ વગર જાણે આપણું જ્ઞાન કેવી રીતે જાણે?
આવરણ વાળું છે ને એટલે ક્રમથી જાણે, ક્રમથી જાણે. જો એ આપણા એમાં કેવું હોય કે મતી જ્ઞાન હોય ત્યારે શુદ્ધ જ્ઞાન નો હોય, અને શુદ્ધ જ્ઞાન હોય ત્યારે મતી જ્ઞાન નો હોય. એક સમયમાં એક જ જ્ઞાન હોય, બરાબર. બીજી એક વસ્તુ, શુદ્ધ જ્ઞાનમાં પણ એક વિષયને એક જ્ઞેયને વિષય બનાવશે તો એ વખતે બીજા જ્ઞેયને વિષય નહીં બનાવે. ધીરે ધીરે ત્યારે સ્પર્શન ઇન્દ્રિય સંબંધીનું જ્ઞે જાણવામાં આવે છે. એ સંબંધ એ વખતે રચના ઇન્દ્રિય, કર્ણ ઇન્દ્રિય, ખાલા છે, જ્ઞાન ઇન્દ્રિય, એ બધા વિષય નહીં બને. એટલે જ્ઞાનમાં પણ જો તો એક સમયમાં એક જ્ઞાન, અને એક જ જ્ઞાનમાં કયો તો પણ કે છે એક સમયમાં એક જ વિષય સંબંધીનું જ્ઞાન. ત્યારે સ્પર્શન ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન છે તો એ સમય બાકીના ઇન્દ્રિયોનું જ્ઞાન નથી. ખ્યાલ આવે છે કે નહીં? એટલે આપણું આ બધાનું જે મતી શુદ્ધ જ્ઞાન છે એ કેવું છે? બધું આવરણ વાળું છે. એ કેવું છે? આવરણ વાળું છે. એટલે ક્રમિક જ્ઞાન છે. અને કેવળ જ્ઞાન કેવું છે? અક્રમિક છે. અક્રમિક અક્રમિક જ્ઞાન છે. કારણ કે કેવું છે? આવરણ રહીતનું જ્ઞાન છે. હવે કે છે, જો કેવળ જ્ઞાનમાં ક્રમ નથી, એક પછી એક જાણવું એમ છે નહીં. ઇન્દ્રિયોની શું નથી એમને? કેવળ જ્ઞાનને મદદ નથી. અને દેશ કાળાદી વ્યવધાન રહિત છે. શું કીધું અહિયાં? દેશ કાળાવધિનું શું છે? વ્યવધાન રહિત છે. દેશ એટલે દેશ રહિત, દેશનું વ્યવધાન નથી. એટલે કોઈ પણ દેશની મર્યાદા નથી. દેશમાં લઈ લો ક્ષેત્ર, કોઈ પણ ક્ષેત્રની મર્યાદા નથી. અને કાળ સંબંધી કોઈ પણ કાળની મર્યાદા નથી. ત્રણ કાળ ત્રણ લોક કહીએ છીએ ને, ત્રણ કાળ ત્રણ લોક, એટલે ના ક્ષેત્રની મર્યાદા ન કાળની મર્યાદા. એટલું જો સરસ કીધું છે અહીંયા, કોઈ પણ આડ નહીં, પડદો નહીં, અંતર નહીં, આંતર નહીં, દૂરી નહીં, વિઘ્ન નહીં. એટલા વિશેષણ આપી દીધા ફરી. કોણ બોલતો? મમ્મી જોઈને વાંચો. આડ નહીં, પડદા નહીં, અંતર નહીં, આંતર નહીં, દૂરી નહીં, અને વિઘ્ન નથી. કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી. અને આપણે તો શું કરીએ છીએ બોલો? આપણી શક્તિ તો કેવળ જ્ઞાન લેવાની તાકાત છે. અને આપણે કયા જ્ઞાનમાં સંતુષ્ટ થઈ જઈએ? હજુ તો તમને જ્ઞાન પણ નહીં, સંયોગક્ષમ જ્ઞાનમાં સંતુષ્ટ થઈએ. બોલો, થોડું આવડે, થોડું જ્ઞાન વધી જાય, હા, તો મારા જેવો મોટો કોઈ નહીં. ખ્યાલ છે ને? અને યાદ ના રહે તો મારા જેવો નાનો કોઈ નહીં. ઘણા કહેતા હોય ને, અમને તો યાદ જ નથી રહેતું. અને કઈ કોઈ કોઈને બહુ યાદ રહેતું હોય તો અમારા જેવી જ્ઞાન શક્તિ તો કોઈ નથી. ખ્યાલ આવે ને? એવી કેવી મિથ્યા માન્યતા છે ને. પણ જ્ઞાન સ્વભાવ જે છે ને, જ્ઞાન સ્વભાવને નથી જાણતો. અને જ્ઞાન સ્વભાવની શક્તિનો એને શું નથી? વિશ્વાસ નથી, ખબર નથી કે મારી શક્તિ તો શું છે. કેવળ જ્ઞાન લેવાની શક્તિ છે. અને હું તેમાં સંતુષ્ટ થઈ જાઉં છું, ક્ષયોક્ષમ જ્ઞાનમાં સંતુષ્ટ થઈ જાઉં છું. એટલે કે છે ને, ગુરુજી કે ને, અટકવાના સ્થાન અનેક છે અને છૂટવાનું સ્થાન એક છે. છૂટવાનું સ્થાન એક છે. શ્રીમદજીને કેવું જ્ઞાન હતું? ઓલા કરતા હતા ને શતાવધી સાવધાન, હે ને? પણ ખબર પડી ગઈ કે આ બધું જ્ઞાન કયું છે? પરલક્ષી જ્ઞાન છે, કુજ્ઞાન છે. તરત જ બહારની પ્રસિદ્ધિ થવા માંડી. ખ્યાલ આવે ને? એટલે તરત જ એમાંથી નીકળી ગયા. જો જો વિચાર કરો જ્ઞાનીઓ, લાગે ને? એ કેવી કરતા? હા બોલો. એવી એમની પાસે એવી લબ્ધિ હતી. અચ્છા, બોલો. શરીરથી જુઓ તો કેવા હતા? શરીરથી જુઓ તો એવું સુકાતું ગયું તું બહારથી, પણ અંદરમાં ગુણો કેવા પીતા જતા હતા. હા ને, અંદરના બગીચામાં પાણી નખાય છે તો પાડોશીનો બગીચો સુકાતો. લક્ષ્ય જ નથી. જ્ઞાનીઓ તો પોતાના સ્વભાવની મસ્તીમાં જીવતા હોય છે. બહારમાં શું થાય છે ને, લક્ષ્ય જ નથી. કારણ કે જે બધું થાય છે એ એની એની પર્યાય એ સમય થવાની ફિક્સ છે. શરીરમાં હું કઈ નથી કરી શકતો, તો પરદ્રવ્યમાં કઈ કરવું એ તો બહુ દૂરની વાત છે. સમજાય છે ને?
ગુરુદેવ કે ને શરીર મને છોડે એની પહેલા હું શરીર ને છોડી દઉં, હું છોડી દઉં. એટલું ગુરુદેવ કે પાંચ ઇન્દ્રના વિષયોની ભીખ માંગે છે ને એ તો ભિખારી, અને જેને આત્મા પ્રાપ્ત કરવો છે એ બાદશાહ, એ બાદશાહ છે, એ વીર છે, એ વીર નો પુત્ર છે. અને જે પાંચ ઇન્દ્રના વિષયની ભીખ માંગે છે એ તો કેવો છે, આ લાગે ને તો કાયર છે. કાયરતા નો માર્ગ નથી, શૂરવીરતા નો માર્ગ. ભાગ્યશાળી હોય એને તત્વ નો રસ આવે, અને પુરુષાર્થશાળી હશે એ આ તત્વ રૂપે પરિણમી જશે. એ વસ્તુ ગુરુદેવ હંમેશા કહેતા, શું કહેતા, ભાગ્યશાળી હશે કારણ કે એના તત્વ નો રસ આવશે, આદર આવશે, પ્રેમ આવશે. એમ થશે કે ઓહો હો, ગજબ ની વાત, આ વાત તો મેં ક્યારે સાંભળી જ નથી. પંડિત ચોડલમલજી કીધું ને, શું કીધું છે, આવે છે મારે વાક્ય કહીશ ને, ઓ ઇન બાતો કી તો મુજે ખબર ઈ નહીં. પોતાનું કાર્ય કરવામાં બહુ હર્ષ આવે છે, અને પુરુષાર્થ સારી હશે એ શું કરી લેશે, તત્વ રૂપે પરિણમી જશે. કારણ કે આ માર્ગમાં પુરુષાર્થ ની જરૂરત છે. પુણ્ય 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 તો આપણે આવા અનંત વાર બાંધા, અનંત વાર આપણને આવું બાર માં સહયોગ તો મળ્યા, પણ શું થયું તો કે મિથ્યાત્વના પડમાં પોતાના ઉપયોગને ન જાણ્યો. ઉપયોગમાં ઉપયોગવાન છે, ઉપયોગમાં ઉપયોગવાન છે એનો નિર્ણય ન કર્યો, અને એ ઉપયોગ પરજ્ઞેને પ્રસિદ્ધ કરવામાં લાગ્યો, તો એ જ્ઞાન ઘટતું ઘટતું શું થઈ ગયું, અક્ષરના અનંત ભાગનું જ્ઞાન. એ ઉપયોગમાં હર સમય કોણ જણાઈ રહ્યો છે તો કે જાહેર જણાઈ રહ્યો છે, હર સમય જાહેર જણાઈ રહ્યો છે. કારણ કે ઉપયોગમાં ઉપયોગ જ છે, એવું ને, 181 જાતિ નંબર ની વાત, અને ઉપયોગમાં ઉપયોગ છે. ક્રોધાદિમાં ક્રોધાદિ, ઉપયોગમાં ક્રોધાદિ નથી ને ક્રોધાદિમાં ઉપયોગ નથી. એ ગજબ ની ગાથાઓ બધી લખી ગયા. અહીંયા કીધું ને, શું કીધું, જો વ્યવધાન રહિત છે એટલા ક્ષેત્ર ને જાણવું અને એટલા ક્ષેત્ર ને ન જાણવું, એવું કાંઈ તેમાં છે જ નહીં. તેમાં નથી. કોની વાત થાય છે, કેવળ જાણવું. પછી કીધું, ત્રણ કાળ ત્રણ લોક અનંત લોકા લોક જ્ઞાનની પર્યાયમાં કેવળ જ્ઞાનમાં જણાય, બધું જણાઈ જાય કેવળ જ્ઞાનમાં. સમજાય છે ને. હવે જો તેની વાત કરે છે આગળ, હવે આગળ આવશે. વ્યવધાન એટલે કોઈ પણ વ્યાધિ નહીં, કોઈ પણ આડ નહીં, કોઈ પણ વિઘ્ન નથી, કોઈ પણ પડદો નથી, એવું વ્યવધાન થાય છે ને, એ વિશેષતા વ્યવધાન રહિત નું જ્ઞાન છે. હવે શું કહે છે, એક એક વસ્તુમાં નહીં વ્યાપતું હોવાથી અસહાય છે. કેવળ જ્ઞાન તેમાં નથી વ્યાપતું, એક એક વસ્તુમાં વ્યાપતું નથી, સમજાય છે ને, વ્યાપતું નથી એટલે કેવું કીધું, અસહાય કીધું. બરાબર. હવે જો કહે છે, પહેલા એક વસ્તુ જાણે અને પછી બીજી વસ્તુ જાણે, એમ છે કીધું ને, ક્રમિક નથી. કેવળ જ્ઞાનમાં એક સમયમાં ત્રણ લોક ત્રણ કાળને જાણે એવું સામર્થ્ય છે, એવી શક્તિ છે. કહો, સમજાણું કાંઈ. હવે કહે છે, જો આ તો હું ગુરુદેવ નું પ્રવચન જે છે ને ટીકાનું એના ઉપર રાખીશું. હવે આપણે અહીંયા આવો, જો શું કહે છે, ટીકા વાંચે મૂળ. જે ઉપાધિ વિનાનું, અહીં જ્ઞાનના ભેદ, જે ઉપાધિ વિનાનું સ્વરૂપ વાળું હોવાથી કેવળ છે, આવરણ વિનાનું સ્વરૂપ વાળું હોવાથી ક્રમ છે. કેવું છે, આવરણ વિનાનું સ્વરૂપ વાળું હોવાથી ક્રમ, ઇન્દ્રિય અને વ્યવધાન રહિત છે. ત્રણ છે ને, ક્રમ ઇન્દ્રિય અને વ્યવધાન થી રહિત છે. એક એક વસ્તુમાં નહીં વ્યાપતું હોવાથી અસહાય. બધાની પરિભાષા કરી, પહેલી પરિભાષા શું કરી, વ્યવધાન રહિત કેમ કીધું લક્ષ્મી આંટી, વ્યવધાન રહિત કેમ કીધું, કારણ કે વિઘ્ન નથી. બરાબર ને. કેવળ કેમ કીધું, કારણ કે ઉપાધિ નથી. બરાબર. જો અહીંયા પહેલી લાઈનમાં કીધું, કેવળ છે કારણ કે ઉપાધિ નથી. બરાબર. પછી કીધું કેવું, વ્યવધાન રહિત છે એટલે કેમ, આવરણ નથી.
અને કીધું કે એક એક વસ્તુમાં વ્યાપતું નથી એટલે અસ્થાયી હશે. ત્રણ કીધું ને, ત્રણની પરિભાષા કીધી. તે કાર્ય સ્વભાવ જ્ઞાન છે, કારણ જ્ઞાન પણ તેવું જ છે. જેવું કાર્ય સ્વભાવ તેવું જ કારણ પણ છે. હવે જો શું વાત કરે છે, નિજ પરમાત્મામાં રહેલા સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ અને સહજ પરમ ચિત્ત શક્તિ રૂપ નિજ કારણ સમયસાર ના સ્વરૂપોને યુગપદ જાણવાની સામર્થ્ય હોવાથી તેવું જ છે. ત્રણ ગુણ, ચાર ગુણ લીધા. કયા ચાર ગુણ લીધા? સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ અને સહજ ચિત્તી શક્તિ. એટલે કઈ શક્તિ? જ્ઞાન શક્તિ. બરાબર ને? જ્ઞાન લીધું ને, જ્ઞાન દર્શન સુખ અને ચારિત્ર, આ ચાર ગુણ લીધા. આ ચાર ગુણ, ચાર ગુણ કેવા છે? કેવા છે તો કે સહજ, સહજ છે, ત્રિકાળ છે. અને ગુણ જેવા છે એવું જ શું થઈ ગયું? પર્યાયમાં કાર્ય થઈ ગયું. જેવું કારણ એવું કાર્ય. હવે આગળ છે ને ઘણા બધા ભેદ કરશે મતિ જ્ઞાનના. પહેલા સમજો, પહેલા મતિ જ્ઞાનના ત્રણ રીતે ભેદ પાડ્યા પદ્મમલધારી આચાર્ય. ત્રણ રીતે પહેલા કીધું. એક તો ભેદ કેવી રીતે પાડ્યો? ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ, એક પ્રકારથી ભેદ થયું. ફરી ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ, ધીરજાંથી એક પ્રકારથી. બીજી પ્રકારથી કહીએ તો મતિ જ્ઞાનના ચાર ભેદ બીજા પડે. સમજવાથી ક્યાં પડેગા ભેદ? અવગ્રહ, ઈહા, અવાજ અને ધારણા. હજી બીજા પ્રકારથી કરો તો અહીંયા કીધું કે બહુ બહુવિધ વગેરે વગેરે 12 પ્રકારના સત્તા ક્ષેત્રમાં આવે છે એવા ભેદ પણ પડે. હજી આગળ બે રીતે કરી નાખ્યા, બે શોર્ટમાં કરી નાખ્યા, લબ્ધિ અને ભાવના. જે આપણે આગળ કીધું ને, લબ્ધિ ભાવના ને ઉપયોગ, એને બે માં કરી નાખો સંક્ષેપ તો લબ્ધિ અને. આમ તો ત્રણ પ્રકારથી કર્યા. પહેલા કેવી રીતે કર્યા? લબ્ધિ, ભાવના અને ઉપયોગ, આ એક પ્રકાર. ભાવ ઇન્દ્રિય કીધા ને, દ્રવ્ય ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિય. તો ભાવ ઇન્દ્રિયના બે ભેદ પાડ્યા ને, લબ્ધિ અને ઉપયોગ. આ ભાવ ઇન્દ્રિયના બે ભેદ. તો પછી દ્રવ્ય ઇન્દ્રિય શું છે? દ્રવ્ય ઇન્દ્રિય તો કે આ જે જળ ઇન્દ્રિય છે ને, હા, આ શરીરની જે રચના છે એ તો થઈ ગઈ દ્રવ્ય ઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિય એ તો નામ કર્મ ના ઉદયમાં જીવને આવી રચના થાય છે શરીરની. પણ જે ભાવ ઇન્દ્રિય છે ને, એ તો જીવની પર્યાયમાં ગઠિત થશે. એના પાછળ ભાવ ઇન્દ્રિયના કેટલા ભેદ પાડ્યા મમ્મી? બે, લબ્ધ અને ઉપયોગ. પહેલા તો એ ત્રણ સમજો, લબ્ધ, ભાવના અને ઉપયોગ. લબ્ધની પરિભાષા કહી. લબ્ધ એટલે શું? લબ્ધ, લબ્ધ એટલે કે જે જાણવાની શક્તિ છે ને જીવની. સમજો, પદાર્થને જાણવાની જે શક્તિ છે ને, ગ્રહણની શક્તિ, એ શક્તિને લબ્ધિ કીધી. લબ્ધ ફરી 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 જાણવાની શું? શક્તિને લબ્ધ કીધું. સમજાય છે? શક્તિને શું કીધી? લબ્ધિ કીધી. બરાબર? ત્રણ વસ્તુ થઈ ને, ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. બરાબર? ઉપલબ્ધિ, ઉપલબ્ધિની પરિભાષા કરી, પદાર્થને જાણવાની શક્તિ, એને ઉપલબ્ધિ કીધી. બરાબર? ભાવના એટલે શું? કે જે જાણ્યું ને એનું વારંવાર ચિંતવન કરવું. કઈ વાત? એ કહી ગયું ભાવના. અને ત્રીજું શું કીધું? ઉપયોગ. ઉપયોગ, ઉપયોગ એટલે વ્યાપાર, જ્ઞાનનો વ્યાપાર. એ પદાર્થને જાણવામાં ઉપયોગ લાગ્યો ને, તેને કીધું ઉપયોગ. એટલે જ્ઞાનના વ્યાપારને કહેવાય ઉપયોગ. બરાબર ને? ફરી ત્રણ કહેતો, ઉપલબ્ધિ એટલે પદાર્થને જાણવાની શક્તિ, ભાવના એટલે વારંવાર ઉપયોગનું, એ પદાર્થનું ચિંતન કરવું, અને અન્ય ઉપયોગ એટલે જ્ઞાનનો વ્યાપાર. જ્ઞાનનો વ્યાપાર. સમજાય છે? હા, આપણો ઉપયોગ પદ્ધતિમાં લાગ્યો ને હમણાં, એ શું થાય છે? એનો વ્યાપાર છે. વ્યાપાર. સમજાય છે ને? એ યુઝ થાય છે. યુઝ થાય છે.
એને જ અહીંયા બે માં શોર્ટ માં કહી દીધું ને નીચે લબ્ધિ અને ઉપયોગ, એ ત્રણ ને બે માં શોર્ટ માં કરી નાખ્યું લબ્ધિ અને ઉપયોગ. તો તમે આને આને આપણે હજી ત્રણ રીતે એના ઉદાહરણથી સમજાવીએ તો તમને એકદમ ક્લિયર થશે. જેમ કેવળ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાન, તો કેવળ જ્ઞાન તો આપણા બધા પાસે શક્તિ રૂપે છે. શક્તિ નિગોથી લઈને બધા જીવો પાસે એ શું છે, શક્તિ છે, સામર્થ્ય છે. એ તો સ્વભાવની વાત છે. હવે બીજી વાત, હવે મતી જ્ઞાનમાં પણ બે ભેદ પાડ્યા ને, લબ્ધિ અને ઉપયોગ. સમજવા બેમાં અંતર છે. લબ્ધિ તો એને કહેવાય કે જે ક્ષયોક્ષમ નો ઉઘાડ છે ને, ક્ષયોક્ષમ નો ઉઘાડ એને કહેવાશે લબ્ધિ. અને એ ઉઘાડ નો વ્યાપાર થાય ને એને કહેવાય ઉપયોગ. સમજાય છે? ત્રણ વસ્તુ પછી છૂટી પાડો. ભાવિંદ્રિય બે ભેદ પાડ્યા, હવે ને ત્રણ વસ્તુ આપણે કહીએ ને, એક તો કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન એટલે આપણી પાસે બધા પસંદ ના કેવળ જ્ઞાન કેવી રીતે છે, શક્તિ રૂપે, બરાબર. પછી આપણે લબ્ધિ લીધી. લબ્ધિ એટલે ક્ષયોક્ષમ જ્ઞાન નો ઉગાડ. એ બધાનો અલગ અલગ હોય, બધાનો અલગ અલગ. એક ઇન્દ્રિય ને ખાલી એક ઇન્દ્રિય સંબંધી નો ઉગાડ, બે ઇન્દ્રિય ને બે ઇન્દ્રિય સંબંધી નો ઉગાડ, ત્રણ ઇન્દ્રિય ને ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય ને એકલો, અસંગની ને એકલો, ને સંગની ને એકલો. હવે એટલો ઉઘાડ તો છે, સામર્થ તો છે, શક્તિ તો છે, પણ હવે વ્યાપાર કેટલો કરે છે? સમજાય છે ને? એ પદાર્થ ને જે જયારે જાણવામાં લાગશે ને તો એનો ઉપયોગ કેવા. મન પણ મળ્યું છે, ખ્યાલ ને? આપણી પાસે તો પાંચ ઇન્દ્રિયો નો તો ઉઘાડ છે, સંગની પંચેન્દ્રિય પણ છે ને, પણ એની સાથે સાથે આપણે શું મળ્યું છે? મન મળ્યું છે. કારણ કે મન શું કરશે કામ? મન શું કરશે? અરે મન હશે તો એ શું કરી શકશે? મનમાં તો હિત નો વિચાર. મન વાળા જીવ ને આત્માનુભૂતિ કરવાનો અવકાશ છે. મન વગરના જીવોને તો અવકાશ જ નથી. એ વિચાર કરવાની એવી શક્તિ પણ નથી, અને શક્તિ નથી એટલે એવો વ્યાપાર પણ નથી. સમજાય છે ને? તમને એક ઉદાહરણ થી આપણે સમજાવીએ. જેમ કે આપણી પાસે 16 GB ની પેન ડ્રાઈવ છે. કેટલા જીબી ની પેન ડ્રાઈવ છે? 16 GB ની પેન ડ્રાઈવ છે. હવે છે તે 16 GB ની એની પાસે કેપેસિટી છે, શક્તિ છે. એની ડિઝાઇન કેટલા જીબી ની છે? 16 GB ની. પણ હવે એમાં મેં ભૈરાગ પ્રવચન, એમાં મેં ભજન ભક્તિ કેટલી ભરી? 10 GB ની ભરી. કેટલી ભરી? 10 GB ની ભરી. સમજાય છે ને? અને એ 10 GB ની ભરી, પણ એક સમયમાં ભક્તિ કેટલી સાંભળી શકીશું? 10 GB બધી જેટલી ભક્તિ ભરી, 10,000 ભક્તિ ભરી, તો બધી સાંભળી શકીશ? એટલે એક સમય ને તો એક ही ભક્તિ સુન શકતી હું. ખ્યાલ આવે છે? એટલે જે 16 GB જે છે ને, એ થઈ ગયું કેવળ જ્ઞાન. એવી શક્તિ બધા પાસે છે. એમાંથી પાછી મેં 10 GB ભરી, એ શું થઈ ગયું? નહીં, એ થઈ ગયું લબ્ધિ, સંયોગતમ જ્ઞાન નો ઉઘાડ. જેટલી શક્તિ સંયોગતમ જ્ઞાન ની 10 GB જેટલી. પણ એમાંથી પણ મેં ઉપયોગ કેટલાનો કર્યો? સમજાય છે કે નહીં? એક સમયમાં એક જ ભક્તિ સાંભળી, એ થઈ ગયું શું છે? એ વ્યાપાર. સમજાય છે ને? એ ઉપયોગ એ જ્ઞાનનો વ્યાપાર. જેમ કે કોઈ અહીંયાથી બસ હોય ને, બસ તો બસમાં તો ઘણા સ્પીડે ચાલવાની શું છે? શક્તિ છે. એમ કે ને કે 30 ની સ્પીડે લઈ જજો, સોરી વધારે લો ને, 100 ની સ્પીડે લઈ જજો. 100 ની સ્પીડ એની શું છે? એની પાસે શક્તિ. પણ કોઈ એમ કે ભાઈ એટલા ની નહીં ચલાવતા, એક ફિક્સ કરી દીધું, કેટલા? 80 ની સ્પીડે ચલાવશું. કેટલા ની સ્પીડે? પણ એ એક સમયમાં ચલાવશે તો કોઈ એક જ સ્પીડે ચલાવી શકશે ને? સમજાય છે ને? એટલે 3 થઈ ગયા ને,
કે સોની સ્પીડ છે એટલે એની શું છે? શક્તિ છે. હેતીની સ્પીડે કીધું ચલાવવાનું એ એની શું થઈ ગયું? જ્ઞાન. એનો ઉઘાડ એટલો એનો શું છે? એ જ્ઞાન નો ઉઘાડ. અને એક સમયમાં એ કેટલાની સ્પીડે ચલાવે છે એ થઈ ગયો એનો વ્યાપાર. ત્રણ વસ્તુ ખ્યાલ છે ને? આપણા બધા પાસે એવો ઉઘાડ છે. કેવો ઉઘાડ છે? એવો ઉઘાડ છે કે આત્મામાં લગાડી શકે એવો ઉઘાડ છે. નહીં છે ને? એટલો ઉઘાડ છે. નિગોજ્યા પાસે એટલો ઉઘાડ નથી. એટલે આપણે એ જીવોનો ઉપદેશ જ ન આપી શકીએ. કેમ ઉપદેશ ન આપી શકીએ? સાહેબા કેમ ઉપદેશ ન આપી શકીએ? કારણ કે એટલો પ્રયોગ તમનો ઉઘાડ જ આપણને કેમ ઉપદેશ આપવામાં આવે છે? કારણ કે આપણી પાસે એવો ક્ષયક્ષમ નો ઉઘાડ છે કે આ જીવ જો એના ઉપયોગ ને સ્વભાવમાં લગાડે તો હમણાં શું થઈ જાય? એ જીવને આત્માનુભૂતિ સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ જાય. એટલે આપણને ઉપદેશ આપવામાં આવે છે. ઓલા પાસે તો કપેસિટી જ નથી. અને એવી પર્યાય આપણે બધા કેટલી વાર કરી? અનંત વાર કરી, અનંત વાર કરી. હવે આપણી પાસે એવો ઉઘાડ મળ્યો અને હવે એ ઉઘાડને આપણે ક્યાં લગાડીએ? આપણા સ્વભાવમાં લગાડીએ. ત્યારે શું થયો? મેં ઉઘાડનો શું કર્યો? ઉપયોગ કર્યો. ઉપયોગ છે ને? કારણ કે જ્યાં સુધી ને ઉપયોગાત્મક નહીં થાય ને ત્યાં સુધી અહીંયા એ પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. સમજાય છે ને? લબ્ધિ અને ઉપયોગ ત્રણ ભેદ કર્યા. પહેલા ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ, એ બે ને શોર્ટ માં ડિવાઈડ કરી નાખ્યા. કેવી રીતે? લબ્ધિ અને ઉપયોગ. બીજા ચાર રીતે કર્યા મતિજ્ઞાનના ભેદ, અવગ્રહ, ઈહા, અવાય ને ધારણા. અવગ્રહ એટલે શું? અવગ્રહ એટલે કે કઈક છે, કુછ હે. અવગ્રહ કારણે મતિજ્ઞાનના ભેદ છે. કઈક છે બસ એટલું જ્ઞાન થયું એ થઈ ગયું અવગ્રહ. હવે અવા ઈહા, ઈહા ઈહામાં શું થાય? એને જિજ્ઞાસા થાય. શું હશે? શું હશે? હા, આપણે ઉદાહરણ ગતિ કરે ને ત્યારે શું હશે? તો એ થઈ ગયું ઈહા. પછી આ જ છે એમ જ્યાં નિર્ણય થયું એ થઈ ગયું અવાજ. અને કાળાંતર માં ભૂલવું નહીં એ થઈ ગયું. હવે ગજિત કરો મંદિર પર. અને કઈ બામણા ગજિત કર્યું ને કે દૂરથી જોયું કઈક છે તો એ થઈ ગયું શું? અવગ્રહ. અવગ્રહ થયું ને? પછી આ શું હશે? શું હશે? કઈક તો મંદિર જેવું આમ લાગે છે, ધ્વજા ને એવું બધું જરાક જોઈને, શિખર ને જોઈને. તો એ થઈ ગયું, એ થઈ ગયું ઈહા. પછી એકદમ નિર્ણય થઈ ગયો કે ઓહો આ તો જીવ મંદિર છે, એ થઈ ગયું અવા. અને એ જીવ મંદિર ને ધારણામાં બેકાડી દીધું, ભૂલ્યા નહીં એ થઈ ગયું ધારણા. કાળાંતર માં જીવું. સમજાય છે ને? અનુભૂતિ પહેલા પણ આ ચાર થશે, અવગ્રહ, ઈહા, અવાજ, ધારણા. શું થયું બોલો? લગાડો, આત્મામાં લગાડો. કોઈની ઉપદેશ દેશના ગુરુદેવ નું સાંભળીએ, ગુરુદેવ કહેશે કે જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. જ્યાં જ્યાં આત્મા છે ત્યાં ત્યાં જ્ઞાન છે. જે જાણે દેખે તે આત્મા છે. તો આપણને કઈ કઈક છે એ થઈ ગયું. શું થઈ ગયું? અવગ્રહ. અવગ્રહ પછી આપણને શું થયું? જિજ્ઞાસા. ઓહો, જિજ્ઞાસા થયું કે આત્મા કોણ હશે, આત્મા કેવો હશે, શું હશે. આટલા ગુણગાન ગાય છે ગુરુદેવે 45 વર્ષ સુધી. આ એક ધ્રુવ નો શું વગાડ્યો? ડંકો વગાડ્યો, નાદ વગાડ્યો. અને આટલા ચિત્ત થયા તો બધા આત્માના આશયથી થયા. તેવો આત્મા કોણ હશે, કેવો હશે, એવી જિજ્ઞાસા થઈ ને ધીરજાંતિ જાણવાની. એ થઈ ગયું ઈહા. ઈહા ઈહા અને આ જાણવા દેખવા વાળો આત્મા જ છે. હું જ છું એ નક્કી થયું. એ શું થયું? અવાજ.
અને કામ કરતા કરતા ખાતા ઉઠતા બેસતા દુકાન કરતા ચલાવતા આદિ બધો વ્યવહાર નો વ્યાપાર ચાલતા વખતે પણ હું જાણવા દેખવા વાળો આત્મા છું, જાનન હાર છું એવું ન ભૂલવું, એનું નામ ધારણા છે ને, એનું નામ ધારણા છે. ગમે તેવા ઉદય કે ઔદય ભાવની વચ્ચે પણ હું આત્મા છે એવું ના ભૂલવું, એનું નામ શું છે? ધારણા છે. એવા ચાર ભેદ મતી જ્ઞાનના જોયા, અને આપણે આજે બે ભેદ બીજા જોયા મતી જ્ઞાનના, લબ્ધિ અને ઉપયોગ. બરાબર, લબ્ધિ અને ઉપયોગ આમાં થોડુંક હજી વિશેષતા છે. કારણ અને કાર્ય, કારણ અને કાર્ય અને એટલે કારણ નો ક્યારેક કારણ નો ઉપચાર કાર્ય પર અપાય અને ક્યારેક કાર્ય નો ઉપચાર કારણ પર અપાય. હવે આમાં કારણ કોણ કાર્ય કોણ હલાવ છે ને, એનું જે અહીંયા આખું ડિટેલ આપ્યું છે એ આપણે કાલના સભ્યમાં જોશું. અને હજી મટીરિયલના જે 12 ભેદ છે એ 12 ભેદને પણ આપણે તત્વાર સૂત્રના માધ્યમથી આપણે કાલે જોશું. અને કારણ કાર્યનું આખું સ્વરૂપ આપણે જોશું કે કારણ નો કાર્ય ઉપર ઉપચાર અપાય. બરાબર, એક એક રીતે, અને એક રીતે કાર્યનો ઉપચાર કારણ ઉપર અપાય. તો અહીંયા કોના ઉપર કોનો ઉપચાર આપીને કીધું છે એ આપણે કાલના સભ્યમાં જોશું. આપણને પણ આવા ઉપયોગ સ્વભાવી ભગવાન આત્માના આશયથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી જ મંગળ ભાવનાથી. નિજ નિધિ નિજ ને બતાઈ યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે બિન વાણી ના હો વંદનાશક બાર હૈ, વંદનાશક બાર હૈ. પરમેશ્વરી ભગવાન નો છે, સત્તા સાતમા મુખ્યવાળા ભાવલિંગી સંતો નો, ભગવાની માત નો છે, આમ ભક્તો પર અનંત અનંત ઉપકાર છે ગુરુદેવ નો.